હેલો વેલકમ બેક ફૂડીસ. તો આજે આપણે બનાવવાને છે નાયલોન ખમણ ઢોકળા. જે રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણા ખમણ ઢોકળા કેવા સ્પોન્જી ને સોફ્ટ બનેલા છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તે માટે સૌથી પહેલાં આપણે 400 ml પાણી લઈ લઈશું એક બાઉલમાં. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી મીઠું એડ કરીશું. હવે આપણે 2 ચમચી ખાંડ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ એડ કરીશું. તેમાં 2 ચમચી આપણે તેલ એડ કરીશું. ત્યારબાદ હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઓગળી ના જાય ત્યાં સુધી. હવે બધા ઇન્ગ્રેડિયન્ટ સારી રીતે ઓગળી ગયા છે એટલે કે ડિઝોલ્વ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં 250 ગ્રામ ચણાનો લોટ જેને કે મેં ચાળી લીધો છે હવે તેને આપણે વારાફરતી વારાફરતીમાં એડ કરીશું. અને ધ્યાન એ રાખશું કે આપણા બેટરમાં કોઈ પણ જાતના લમ્સ ના રહે એટલે કે કોઈ પણ જાતની આપણી લોટની ગાંઠો ના. હવે આપણે ધીરે ધીરે બધો ચણાનો લોટ આપણે એડ કરી દઈશું આપણા મિશ્રણમાં. હવે આપણો બેટર રેડી થઈ ચૂક્યો છે. તો હવે આપણે તેને ઢાંકીને 15-20 મિનિટ સુધી આપણે ફરમેન્ટ તૈયાર કરી લઈશું. હવે આપણે ગેસ ચાલુ કરી તેની ઉપર આપણે સ્ટીમર મૂકશું અને સ્ટીમરમાં આપણે પાણી મૂકીને તેને 10-15 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દેશું. હવે આપણો બેટર સારી રીતે ફરમેન્ટ થઈ ચૂક્યો છે તો હવે તેને સૌ પ્રથમ આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી બેકિંગ સોડા એડ કરીશું. બેકિંગ સોડાને આપણે એક્ટિવેટ કરવા માટે 1 ચમચી આપણે પાણી એડ કરીશું. અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બેકિંગ સોડા સારી રીતે એક્ટિવેટ થઈ ચૂક્યું છે. તો હવે આપણે એક ડીશમાં આપણે તેલ વડે ગ્રીસ કરીને તેમાં આપણે આપણું બેટર એડ કરી દઈશું જેથી ડીશમાં ચોટે નહીં આપણી કોઈ પ્લેટમાં. હવે આપણે સ્ટીમર રેડી થઈ ચૂક્યું છે તો હવે આપણે આપણી ડીશ સ્ટીમરમાં મૂકી દઈશું. તો હવે સ્ટીમરને ઢાંકીને આપણે 10-15 મિનિટ સુધી આપણે તેને પકવવા દઈશું. 10-15 મિનિટ બાદ હવે આપણે તેને એક ચાકુ વડે તેને આપણે ચેક કરી લઈશું કે જેથી આપણે ઢોકળા પાક્યા કે નહીં. તો આપણા ઢોકળા સારી રીતે પાકી ચૂક્યા છે. તો હવે આપણે તેને સારી રીતે પીસીસમાં કટ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે એક પેનમાં તેલ એડ કરીશું.
તેલ એડ કર્યા બાદ હવે આપણે તેમાં એક ચમચી આપણે રાઈ એડ કરીશું ને એક ચમચી આપણે જીરું એડ કરીશું. હવે તેમાં આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું. હિંગ એડ કર્યા બાદ તેમાં આપણે 5-7 કરી લીવ્સ એડ, લીમડાના પત્તા એડ કરીશું અને થોડાક મરચાં એડ કરીશું સમારેલા. ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી તલ એડ કરીશું, તેને સારી રીતે પાકવા દેશું. ત્યારબાદ તેમાં આપણે 1 કપ ખાંડવાળું પાણી એડ કરીશું ને હવે આપણે 1 કપ બોઇલ થાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે. બહુ વધારે પડતા તેને આપણે કૂક કરવાનું નથી. હવે આપણો તડકો તૈયાર છે. તો હવે આ તડકાને આપણે ઢોકળા ઉપર સારી રીતે સ્પ્રેડ કરી લઈશું જેથી આપણા ઢોકળાની અંદર સુધી આપણો તડકો ઉતરી જાય. ને તેને હવે આપણે ધાણા ભાજીથી આપણે તેને ગાર્નિશ કરીશું. ને હવે આપણા નાયલોન ખમણ ઢોકળા ખાવા માટે રેડી થઈ ચૂક્યા છે. જોઈ શકો છો કે કેવા આપણા સ્પોન્જી બનેલા છે ખમણ ઢોકળા. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.